તાપી જિલ્લાના વ્યારા નગરપાલિકા હદ વિસ્તારમાં નાના કદના શાકભાજીવાળા વેપારીઓએ આજે નગરપાલિકાની બહારથી પસાર થતા રોડને જામ કર્યો હતો તેમની માંગ હતી કે પાલિકાના સત્તાધીશ મનસ્વી રીતે તેમને ધંધો કરવા દેતા નથી જેને લઈ રોજિંદુ કમાતા આ ઈસમોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે વ્યારાના મેન બજાર વિસ્તારમાં દર શનિવારના રોજ મોટું શાકભાજી બજાર ભરાય છે જેમાં વ્યારાની આસપાસના નાના ખેડૂતો શાકભાજી વેચવા આવતા હોય છે આ ખેડૂતોને આજે જે તે જગ્યાઓ પર ન બેસવા દેતા અને ધંધો ન કરવા દેતા તેઓ એકજૂટ થઈને વ્યારા નગરપાલિકાની બહાર રોડ પર ચક્કાજામ કરી બેઠા હતા આ લોકોનો આક્રોશ પારખી ગયેલા પાલિકાના સત્તાધીશો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તેમને મનાવવાના પ્રયત્નો શરૂ થતા કલાકો બાદ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમને ત્યાં જ બેસવા દેવાની બાહેધરી આપતા આંદોલન સમેટાયું હતું આજરોજ વ્યારા નગરની અંદર પાથરણા પાથરીને વેચતા છૂટક શાકભાજી અને છૂટક કરિયાણું વેચતા જે ગરીબ લોકો હતા એ લોકોને ત્યાં જ્યાં આજે હજારો કેટલાક વર્ષોથી બેસતા હતા તે લોકોને ત્યાંથી ઉઠાડી દેવામાં આવ્યા હતા જે બાબતનો ગરીબ લોકોમાં પાથરણાવાળામાં ઉગ્ર રોષ હોય વ્યારા નગરપાલિકાની કચેરી ખાતે આવી રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે આશરે બેથી ત્રણ કલાકનો રસ્તો જામ થતાં વ્યારા નગરના ચીફ ઓફિસર અને વ્યારા નગરના પાલિકાના પ્રમુખ વિરોધ પક્ષના નેતા તેમાં કેટલાક આગેવાનો અહીં કચેરીએ દોડી આવ્યા હતા અને લોકોની માંગણી જોતાં પ્રમુખે નમતું જોખવું પડ્યું હતું અને જ્યાં લોકો અત્યારે પાથરના પાથરીને બેસે છે ત્યાં બેસવા માટે યથાવત રાખવામાં યથાવત રાખવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે અને જે કંઈ દસ રૂપિયા રોજના ઉઘરાવતા હતા એમાં પાંચ રૂપિયા લોકોએ પણ સહમતી દર્શાવ કે પાંચ રૂપિયા અમે વધારે આપીશું ત્યાં કંઈ જે કંઈ કચરો થાય એનો નગરપાલિકા તાત્કાલિક નિકાલ કરશે ત્યારબાદ વ્યારા નગરપાલિકાના પ્રમુખ દ્વારા એવી પણ ખાતરી આપવામાં આવી છે કે ત્યાં જે ટ્રાફિકની વ્યવસ્થા સર્જાય છે એ સ ન સર્જાય એના માટે વ્યારા નગરપાલિકા દ્વારા દર શનિવારે પોલીસ બંદોબસ્ત કે વ્યારા નગરપાલિકાનો પોતાનો સ્ટાફ ત્યાં રહેશે અને જે વ્યારા નગરની અંદરની જનતા જે કંઈ શાકભાજી કે ખરીદવામાં જાય એને ફરજિયાત ચાલીને જવું પડશે પાર્કિંગમાં પોતાની ગાડી વાહનો પાર્ક કરવા પડશે અંદર લઈ જઈ શકશે નહીં જેથી કરીને ટ્રાફિક પણ નહીં સર્જાય અને ત્યાંના જે લોકો છે એ લોકોને પણ જે દરરોજ ઘસારોનો સામનો કરવો પડે છે એ પણ ન કરવો પડે એટલા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં વ્યારા નગરપાલિકા દ્વારા હાટ બજાર કે એવી કોઈક વૈકલ્પિક વ્યવસ્થા જો નહીં ઊભી કરવામાં આવે તો આ આંદોલન ઉગ્ર આંદોલન પણ બની શકે એવું તમામ લોકોએ વ્યારા નગરપાલિકાના શાસકોને કહી દીધું